વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. એમાં આપણે આગળના પીરિયડમાં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, એક્ટિવિટી 4 સુધી ભણ્યા હતા. હવે એક્ટિવિટી 5 એ આજે આપણે ભણીશું. એમાં લખ્યું છે, અહીં કેટલીક વ્યક્તિઓનો વિગત આડાઅવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. આ જોડકા જ છે કે ભાઈ કોણ ક્યાંથી કઈ રીતનું એના વિશેના જોડકા જોડો. અહીંયાથી લેવાનું છે નામ, અહીંયા એ ક્યાં ગયો હતો એના વિશેનું લખવાનું છે, ક્યારે ગયો હતો એના વિશેનું કરવાનું છે. એ રીતે ત્રણેયમાંથી, ત્રણેય વિભાગમાંથી એક એક વાક્ય લેવાનું છે અને આખું સેન્ટેન્સ પૂરું કરવાનું છે, એ રીતે બનાવવાના છે. ધારો કે પહેલાં લખ્યું છે હેત, એનું આપણે ટીક કરેલું છે. તો હેત, તો એટ ધ સર્કસ, હેત એ નામ છે. એટ ધ સર્કસ એ સર્કસ જોવા ગયો હતો. ક્યારે? લાસ્ટ નાઇટ. હવે હેત એક જ છોકરો છે, તો વોઝ, વેર, અહીંયા લાસ્ટ, લાસ્ટ યસ્ટરડે, એવા જે ભૂતકાળના રૂપ છે, ભૂતકાળ વિશેની વાત કરી છે. એટલે કે હેત અને છોકરો એક જ છે, તો આપણે શું કરીશું, હેત વોઝ, હેત વોઝ એટ ધ સર્કસ. ક્યારે? લાસ્ટ નાઇટ. બરાબર, એક વાક્ય બન્યું. એ જ રીતે બીજું નીચે આપેલું છે, ડૉક્ટર શાહ. હવે ડૉક્ટર શાહનું આપ્યું છે, ડૉક્ટર શાહ એક જ છે, મતલબ વોઝ ઇન ધ મીટિંગ, ઇન ધ મીટિંગ. ક્યારે? લાસ્ટ વીક. એ જ રીતે નીચે આપ્યું છે, જેસ્મીન એન્ડ ચમેલી, જેસ્મીન એન્ડ ચમેલી બે નામ આપ્યા છે, મતલબ વેર આવશે. એક નામ આપ્યું હોય તો વોઝ અને બે નામ આપ્યા હોય તો વેર. વેર ક્યાં ગયા છે? ઇન ધ હોસ્પિટલ, ઇન ધ હોસ્પિટલ. ક્યારે? ઓન મંડે. એ જ રીતે આપણે બીજું બનાવવાનું છે, વંદના. વંદના વોઝ, ક્યાં મોકલીશું વંદનાને? વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ. ક્યારે? ક્યારે મોકલીશું? લાસ્ટ સન્ડે. બરાબર, એ પ્રમાણે આપણે બનાવી શકીએ. મિસિસ વાઘેલા વોઝ, પછી ઓન હર ફાર્મ ટુડે મોર્નિંગ. આપણી રીતે આપણે બનાવવા હોય એ પ્રમાણે વાક્ય બનાવી શકીએ. પછી ભારતી એન્ડ કલ્પેશ વેર, પછી આમાંથી શું રહ્યું છે? ભારતી એન્ડ કલ્પેશ વેર મહેન્દ્રાસ ઓફિસ, આ એક વસ્તુ રહી ગઈ હતી, તો મહેન્દ્રાસ ઓફિસ. ક્યારે? ટુડે મોર્નિંગ. બરાબર, એ પ્રમાણે બીજા આપણે જાતે બનાવવા હોય એવા બનાવી શકીએ. એની સિવાય કોઈ પણ વાક્ય લઈ શકીએ કે જાસ્મીન એન્ડ ચમેલી વેર. હવે આગળ આપણે ઇન ધ મીટિંગ લખ્યું, સોરી, ઇન ધ હોસ્પિટલ લખ્યું હતું, એની જગ્યાએ જાસ્મીન એન્ડ ચમેલી ઓન વેર ઓન ધ ફાર્મ લાસ્ટ વીક. કોઈ પણ બનાવી શકીએ, ભારતી એન્ડ કલ્પેશ વેર એટ ધ પોસ્ટ ઓફિસ યસ્ટરડે, ઓન યસ્ટરડે. એ જ રીતે હેત વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ઓન ટુડે મોર્નિંગ. એ રીતે કોઈ પણ વાક્ય આપણી રીતે બનાવી શકાય. પછી જેટલા બનાવવા હોય એટલા બનાવી શકાય, કોઈ પણ રીતે જેટલા બનાવવા હોય એટલા બનાવી શકાય. મિસિસ વાઘેલા વોઝ ઇન ધ હોસ્પિટલ ઓન લાસ્ટ વીક. એ રીતે આના વાક્યો જેટલા બને એટલા બનાવવાના રહેશે. એ પ્રમાણે એક્ટિવિટી 5. હવે એક્ટિવિટી 5માં શું છે કે એક્ટિવિટી 6 એમાં શું છે, માધવ પહેલાં ઉપરનું જૂથમાં કામ કરો, તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી નીચે આપેલા કોઠામાં વિગતો ભરો, તમારી વિગતો વર્ગ સમક્ષ રજૂ કરો. હવે માધવ
वेर वेर यू एट 7 इन द मॉर्निंग यस्टरडे। तो हवे आ शू छे आ तमने पछी समझाऊं नीचे कोष्टक प्रमाणे। पल्लव तो आई वॉज इन द डेरी। हवे आ रीते तमारे सवाल जवाब लखवाना छे। हवे आमां शू छे के तमारे फ्रेंड्सना नाम अहींया कोई पण तमारा फ्रेंड जे फ्रेंड जेटला होय एना नाम लखी नाखवाना। कोई पण फ्रेंड बराबर ए नाम लखी नाखवाना अहींया तमारा फ्रेंड सर्कलना जे नाम होय। पछी अहींया हवे धारो के पल्लव पल्लव लख्युं छे तो पल्लव 7 वागे क्यां हतो એમ મોર્નિંગ સવારે 7 વાગે ક્યાં હતો આપણું દિનચર્યા આપણી જે ડેલી કહીએ એની વાત કરી છે કે પલ્લવ તમે નામ લખ્યું તમારા ફ્રેન્ડનું પણ એ 7 વાગે ક્યાં હતો સવારે 7 વાગે ક્યાં હતો તો એના વિશે લખવાનું। તો કદાચ એને ડેરી હોય તો ઇન ધ ડેરી કેમ કે ડેરીવાળાને સવારે વહેલા જવું પડે મતલબ એ ક્યાં હતો ઇન ધ ડેરી। પછી એ જ રીતે 9 વાગે તો 9 વાગે ક્યાં હતો તો ઇન ધ ક્લાસ તો ક્લાસની વાત કરવાની છે। પછી 3:30 ઇન ધ આફ્ટરનૂન સાંજે સાંજના 3:30 તો એ ક્યાં હતો તો કદાચ ઓન ધ પ્લેગ્રાઉન્ડ રમવા ગયો હશે। પછી એટ ધ 5 PM મતલબ 5 વાગે સાંજે ક્યાં હતો એટ હોમ ઘરે હતો। પછી 7 વાગે ઇન ધ ઇવનિંગ તે 7 વાગે ક્યાં હતો તો ઇન ધ ગાર્ડન સાંજે રમવા ગયો હતો। એ આપણે કોષ્ટક જાતે પૂરવાનું છે કે પલ્લવ નામનો આપણો ફ્રેન્ડ છે તો એ 7 વાગે ક્યાં હતો 9 વાગે ક્યાં હતો 3:30 વાગે ક્યાં હતો 5 વાગે ક્યાં હતો 7 વાગે ક્યાં હતો આ સાંજના 7 વાગે બરાબર। એ પ્રમાણે બીજું અહીંયા પ્રતિક લખ્યું છે। હવે પ્રતિક પ્રતિક સવારે 7 વાગે ક્યાં હતો તો કદાચ સવારની સ્કૂલ હોય તો એટ ધ સ્કૂલ। પછી 9 વાગે ક્યાં હતો તો હવે સ્કૂલમાં ગયો હોય તો 9 વાગે ક્યાં હોય ક્લાસમાં જ હોય ને તો ઇન ધ ક્લાસ। પછી 3:30 ક્યાં હતો તો સવારની સ્કૂલ હતી તો સવારે સ્કૂલે ગયા હોય તો 3:30 વાગ્યા સુધી ફ્રી થઈ ગયો હોય તો 3:30 કંઈ પણ કામ કરતો હોય એના વિશે લખી શકીએ। કંઈ પણ કે કોઈ ફ્રેન્ડ્સ હાઉસ કોઈ ફ્રેન્ડના ઘરે ગયો હોય એના વિશે લખી શકીએ। પછી 5 PM એટલે કે સાંજે ક્યાં હતો તો ગાર્ડન સાંજે કદાચ 5 વાગે ગાર્ડનમાં ગયું હોય તો ઇન ધ ગાર્ડન। એ જ રીતે 7 વાગે સાંજે 7 વાગે તો ક્યાં હતો તો એટ હોમ તો ઘરે રાખીએ આપણે એ રીતે ઘરે તો એટ હોમ। એ જ રીતે કોઈ પણ નામ અહીંયા તમે લખી શકો કે વિવેક ધારો કે તો વિવેક સવારે 7 વાગે ક્યાં હતો તો ક્યાં હશે ઇન ધ ક્લાસ। પછી કોઈ પણ ઇન ધ ઓફિસ ક્યાં પછી ફ્રેન્ડ્સ હાઉસ પછી કોઈ ઇન ધ ટ્રેન કોઈ ટ્રેનમાં જતો હોય તો ટ્રેન પછી સાંજે એટ ધ હોમ ક્યાં તો પછી ઇન ધ ગાર્ડન કંઈ પણ તમારી જાતે તમે લખી શકો અહીંયા। પછી એ જ રીતે બીજું કોઈ નામ કે પ્રાચી તો સવારે 7 વાગે ક્યાં હતી તો કદાચ વોકિંગ કરવા જઈ હોય એના કોલેજમાં હોય કદાચ આગળના કોઈ ધોરણમાં હોય કે પછી બપોરની સ્કૂલ હોય કોઈ જગ્યાએ બગીચામાં ગયા હોય તો ઇન ધ ગાર્ડન લખી શકીએ। પછી એ 9 વાગે ક્યાં હતી 9 AM સવારે 9 વાગે ક્યાં હતી તો ક્યાં હશે ઇન હર હોમ રૂમ તો તેના રૂમમાં હતી એવું પણ લખી શકીએ। પછી 3:30 એ બપોરની સ્કૂલ હોય તો એ શું લખીશું એટ સ્કૂલ 3:30 એ બપોરની સ્કૂલ હોય 12 વાગ્યાની સ્કૂલ તો એ 3:30 ક્યાં હોય સ્કૂલમાં હોય તો એટ સ્કૂલ। એ જ રીતે 5 વાગે તો 5 વાગે તો ક્યાં હશે 5 વાગે એ સ્કૂલ બસમાં કદાચ સ્કૂલેથી ઘરે આવતી હોય વખતે ઇન ધ બસ। પછી સાંજે ક્યાં હશે એટ હોમ એ પ્રમાણે તમારે અહીંયા બધા જાતે બનાવવાના રહેશે બરાબર। હા આખો
આખો કોષ્ટક તમારે અહીંયા નામ તમારી જાતે લખવાના છે, એ વ્યક્તિ ક્યાં છે, કઈ જગ્યાએ આ ટાઈમ લખ્યો છે, એ ટાઈમે એ ક્યાં છે, એના વિશેનું કોષ્ટક પૂરવાનું છે. ફ્રેન્ડના નામ લખીને આ રીતે અહીંયા કોષ્ટક પૂરવાનું છે. અને કોષ્ટક પૂરીને આખું વ્યવસ્થિત વિગતવાર સમજાવવાનું છે. આ પ્રમાણે તમારે આખું કોષ્ટક પૂરીને લખવાનું રહેશે. આ બધા જ ખાના કમ્પ્લીટ પૂરવાના રહેશે. આવજો.